આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ગુજરાત બનાવવા માટેના પ્રયાસો છેલ્લા કેટલાય સમયથી આપવામાં આવી રહ્યા છે અને સ્લોગન પણ આપવામાં આવી રહ્યા છે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, ગમશે ગુજરાત, ગાજશે ગુજરાત, રમશે ગુજરાત, ગુજરાત વાઇબ્રન્ટ જેવા અનેક સ્લોગનોને ભારત અને આત્મનિર્ભર, મેક ઇન ઇન્ડિયા જેવા અનેક સ્લોગનો આવી ગયા, પરંતુ હજુ ભારત ક્યાં છે તેની આ યથાસ્થિતિ છે અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે. વાત કરીએ આરોગ્ય સેવાની, આરોગ્ય સેવામાં પ્રાથમિક સેવાઓ એ આરોગ્ય સેવા કહેવાય છે. સરકાર દ્વારા પ્રાથમિક સેવાઓ એ આરોગ્ય સેવાઓ ગણાતી હોય છે અને જેને સરકાર દ્વારા મુક્તમાં પૂરી પાડવામાં આવતી હોય છે. તેવો દાવો પણ સરકાર દ્વારા કરવામાં આવે છે, તે દાવો કેટલો પોકળ સાબિત થાય છે તેનું એક આ ઉત્તમ ઉદાહરણ છે. વાત કરીએ ગુજરાતની કે ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલું ધાનપુર તાલુકાના દુધામલી ગ્રામ કે જે આ ક્લિનિક અને ડૉક્ટર આવેલો છે, ખાનગી દવાખાનું ચલાવે છે, પરંતુ એ ખાનગી દવાના ખાનાની હાલત જોઈને આપણે લાગી રહે છે કે આ કે તે શું છે, કે દવાખાનું છે કે શોપિંગ સેન્ટર છે. તે આપણે જોઈ શકો છો આ દૃશ્યમાં, જાણે કે શોપિંગ સેન્ટરમાં ખાટલા પડ્યા હોય અને તેમાં જાણે કે દવાના બાટલા ચડાવવામાં આવતા હોય એવું આ દૃશ્ય જોવા મળી રહ્યા છે. બોટલ ચડાવવા માટે કોઈ પણ જગ્યા નથી અહીંયા, અને પતરાવાળા બનાવેલા શેડ પર ની નીચે બોટલ ચડાવવામાં આવી રહી છે. આ છે આપણા ભારતની, આ ગુજરાતની હકીકત. ગુજરાત મોડલની વાત કરવામાં આવે છે, વિકાસ મોડલની, પરંતુ અહીંયા તો ખાનગી દવાખાનાઓ પણ ધમધમી રહ્યા છે અને તે પણ કોની મહેરબાનીથી ધમધમી રહ્યા છે તે પણ એક સવાલ છે. શું આમાં કોઈ કાયદો કે નિયમ લાગુ પડતા ન હોય? દવાખાનામાં જોઈ શકાય છે કે તેમાં આ વેરણછેણ સામાન પડ્યો છે. એક ડૉક્ટર છે અને તેની પાસેનો સામાન પણ આગળ પાછળ પડેલો છે, જે દવાખાના જેવું લાગતું જ નથી, એક તબેલો હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે આવી જગ્યાએ માણસને દવા કરવામાં આવી રહી છે અને બોટલો ચડાવવામાં આવી રહી છે. હાલમાં કોરોના વાયરસ અને ચોમાસાની સિઝન હોય ત્યારે વાયરલ ઇન્ફેક્શન હોય છે, તાવ શરદી ખાંસીને ઉધરસ તેવા સમયે આ રીતે દવા અને કરવામાં આવી રહી છે. ડૉક્ટરો દ્વારા બોટલ ચડાવતા જોઈને એટલું નહીં જ કહી શકાય કે મહિલાને બોટલ ચડાવવા માટે ગમે તે જગ્યા ખાટલો રાખવામાં આવે છે તે જોવાઈ રહ્યો છે. પ્રશ્ન એ છે કે આદિવાસી વિસ્તારમાં શું સુધી વિકાસ થયો છે? છેલ્લા 80 વર્ષનો સમયગાળો ભારત આઝાદ થયો 1947 બાદ હાલની પરિસ્થિતિ યથાસ્થિતિમાં જ આદિવાસી વિસ્તારમાં જોવા મળી રહી છે કે જ્યાં ગેરકાયદેસર દવાખાના ચાલી રહ્યા છે કે કાયદેસર, તે પણ એક સવાલ ઉપસ્થિત થાય છે. ત્યારે તે અંગેનો તપાસ કરતા અધિકારીઓ કોણ તપાસ કરશે તે પણ એક પ્રશ્ન છે. દવા કરી શકાય છે, પૈસા કમાઈ શકાય છે ખાનગી ડૉક્ટરો દ્વારા, અને ગેરકાનૂની કરી રહ્યા છે કે છેતરપિંડી કરી રહ્યા છે કે ડિગ્રી છે કે નથી તેની તપાસ પણ કોણ કરે? અને જો તપાસ હોય અને રૂલ્સ અને રેગ્યુલેશન હોય મેડિકલ એસોસિએશનના, તો તે પ્રમાણે મેડિકલ એસોસિએશનની દુકાન હોવી જોઈએ, પરંતુ અહીંયા કોઈ મેડિકલ એસોસિએશનની દુકાન દેખાતી નથી, માત્ર ડૉક્ટરના એક દવાખાનું દેખાય છે. ને એ દવાખાનામાં જાણે કે કોઈ પશુ આરોગ્ય કેન્દ્ર હોય તે પ્રમાણેનો દવા આમ તેમ પડેલી જોવા મળી રહી છે અને લોકોને પણ એક દેશી ખાટલામાં સુવડાવી અને બોટલ ચડાવવાની સુવિધા આપવામાં આવી રહી છે. ત્યારે શું આ આરોગ્ય સાથે ચેડા ન કહી શકાય? શું આ ગેરકાયદેસર ધંધો ન ગણાય? શું આની જવાબદારી કોની? શું આ પરવાનગી કોણે આપી હશે? તે પણ એક સવાલ છે. દૃશ્ય છે દાહોદ જિલ્લામાં આવેલું ધાનપુર તાલુકામાં આવેલા દુધામલી ગામ કે જ્યાં ડૉક્ટર ક્લિનિક ચલાવી રહ્યા છે, અને આ ક્લિનિકનું દૃશ્ય છે. આપ જોઈ રહ્યા છો દૃશ્યમાં ડૉક્ટર દવા કરી રહ્યા છે અને આ ક્લિનિક છે જે એક થાણે કે તબેલો હોય તેવું આ દૃશ્ય છે. અને આને મંજૂરી કેવી રીતે આપવામાં આવી છે તે પણ એક સવાલ છે. આ છે આપણા ગુજરાતનું વિકાસ મોડલ, ખાનગી દવાખાનું. લોકોને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય છે, પરંતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લોકો કેમ જતા નથી અને ત્યાં દવા કરાવવાને બદલે ખાનગી દવાખાના જે તબેલા જેવું દવાખાનું છે તેવામાં દવા કરાવે છે, તે પણ એક સવાલ છે. પરંતુ શું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પૂરતા પ્રમાણમાં દવાઓ ડૉક્ટરો ઉપલબ્ધ છે કે નહીં તે પણ એક સવાલ છે. ત્યારે દાહોદ જિલ્લામાં આવેલા અનેક આવા ગામડાઓ છે કે જ્યાં પાછાત ગણાતા ગામડાઓ છે દુધામલી જેવા, એ ગામડાઓમાં ખાનગી ડૉક્ટરો પોતાની ક્લિનિક ચલાવતા હોય છે, પરંતુ એ ક્લિનિક ન કહેવાય, એક તબેલો જેવું દૃશ્ય જોવા મળી રહ્યું છે અને તેમાં દવા અને દુઆ આપવામાં આવી રહી છે. જોકે આ દવા અને દુઆથી પણ ગરીબોના જે આદિવાસીઓ છે તેમનું સ્વાસ્થ્ય સારું થતું હોય તો તે પણ એક સારા સમાચાર છે. પરંતુ ગુજરાત વિકાસ મોડલની જે વાત કરવામાં આવે છે તો આ છે આપણું વિકાસ મોડલ, આત્મનિર્ભર ગુજરાત. અને વિકાસના પંથે દોડતું આ ગુજરાત છે અને આ
આદિવાસી વિસ્તારના ગામડાઓનું આ દવાખાનાનું દ્રશ્ય છે જે આપ જો નિહાળી રહ્યા છો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પરથી.